મજાના લાલ લાલ ટમેટા લઈ આવી હતી અને ટમેટા જોઈને શું યાદ આવે? ટમેટો સૂપ, અને એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલ. હંમેશા ઘરે આપણે જ્યારે પણ સૂપ બનાવીએ ને ત્યારે એવું જ થાય કે બહાર જેવો સૂપ તો ક્યારેય ઘરે નથી જ બનતો. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ સૂપ તમારે જો ઘરે બનાવવું હોય તો આ વિડીયો જોજો, તો ચોક્કસથી તમારા ઘરે બનાવશો અને ઘરના બધા જ ફેમિલી મેમ્બર્સને મજા પડી જશે કે વાહ, આજે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટમેટો સૂપ ઘરે બન્યું છે. તો ચોક્કસથી મારી સાથે જોડાઓ, ફૂડ મંત્ર બાય સુરભી વસા, અને આપણે શરૂ કરીશું આજે ટમેટો સૂપ. સૌથી પહેલાં તો કૂક કર લેવાનો છે અને એક ચમચી બટર લઈશું. બટર બળી ન જાય એના માટે એક ટીસ્પૂન તેલ લઈશું. બટર ગરમ થઈ જાય એટલે બે તમાલપત્ર, કાશ્મીરી લાલ મરચું એક ઉમેરીશું અને એની સાથે 5-6 મરી લઈશું. હવે 1 ટેબલસ્પૂન મેંદો ઉમેરીશું જેને શેકી લેવાનો છે. તમે જ્યારે મેંદો ઉમેરશો ને ત્યારે એનો સ્વાદ છે ને રેસ્ટોરન્ટ જેવો તો આવશે, એની સાથે થિકનેસ મળશે અને કલર પણ બહુ જ સરસ મળશે. હવે એમાં ટમેટા ઉમેરી દઈશું. પાણી નાખ્યા વગર જ 1-2 મિનિટ માટે ટમેટાને સાંતળી લેવાના છે, જેથી કરીને એનો સ્વાદ અને સુગંધ બંને સરસ મળશે. 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન ખાંડ લઈશું. હવે 2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. કુકરની 2-3 વિસલ થવા દઈશું. ટમેટા એકદમ ઝડપથી ચડી જાય છે એટલે બહુ જ વાર નહીં લાગે. ટમેટા સરસ ચડી ગયા છે. હવે આ મિશ્રણને બાઉલમાં લઈ લઈશું. હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે એને બ્લેન્ડ કરી લઈશું. મિશ્રણ બ્લેન્ડ થઈ ગયું છે, હવે એને ગાળી લઈશું. એકદમ સરસ કલર આવી ગયો છે. સૂપ કઢાઈ ગયો છે, હવે એને પેનમાં લઈ લઈશું. ફરીથી થોડી વાર માટે ઉકળવા રાખીશું. હવે એમાં લગભગ 1-1.5 ટેબલસ્પૂન ટમેટો સોસ ઉમેરીશું. છેલ્લે 1 ચમચી ક્રીમ ઉમેરીશું. મસ્ત ગરમા ગરમ ટમેટો સૂપ તૈયાર છે, હવે એને સર્વ કરી લઈશું.